વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં બનાસકાંઠાના કોદરામના ખેડૂત પુત્રે ચક્રફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને કુશ્કલના ખેડૂત પુત્રે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાઈ ગયેલી મેચ મોબાઈલ પર જોઈ મજૂરી કરતા પિતાએ પેંડા વેચ્યા હતા. વડગામ તાલુકાના કોદરામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક ગોલ્ડ મેડલ જીતી ગામનું નામ રોશન કર્યું છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાઈ રહેલી મેચ મોબાઈલ પર જોઈ મજૂરી કરતા પિતાએ પેંડા વહેંચ્યા હતા. અનેક લોકોએ પિતાના અભિનંદન પાઠવ્યા હતા. વડગામ તાલુકાના કોદરામના વતની રાજેન્દ્રસિંહ વદનસિંહ રાણાએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચક્રફેંકમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાજેન્દ્રનો અભ્યાસ પાલનપુર થયો છે. 2017માં ધોરણ 12 પાસ કર્યું હતું અને સારું પરફોર્મન્સ હોવાથી સ્પોર્ટ્સની તાલીમ માટે 2 વર્ષ ગાંધીનગર સાંઈ ઇન્સ્ટિટ્યૂટ લઈ ગયા હતા. ભારતમાંથી 26 જણને પેરા એથ્લેટિક માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠાના 2 હતા. તેમાંથી રાજેન્દ્રનો મેડલ આવતા ગામમાં ખુશી છે. રાજેન્દ્રએ અત્યાર સુધી રાજ્યકક્ષાના 6-7 મેડલ મેળવ્યા છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તે હંમેશા મહેનત કરતો રહે છે. તેની માતા પીનાબેન માત્ર 4 ચોપડી ભણેલા છે અને પિતા ધોરણ 10માં નાપાસ છે. મારું નામ નીતિન ચૌધરી છે. હું કુશ્કલ ગામથી આવું છું. હું છેલ્લા 2 વર્ષથી ગાંધીનગર સાઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ટ્રેનિંગ લઈ રહ્યો છું અને ત્યાં મારા કોચ છે સુનિલ તન્વર, જે હરિયાણાથી છે, અને એ મને સારી એવી ટ્રેનિંગ આપે છે અને ત્યાંથી સારું એવું પરફોર્મન્સ લઈ અને અમારું સિલેક્શન થયું નોટવિલ સ્વિટ્ઝર્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે. તો ત્યાંથી મારો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આવ્યો છે. ચક્રફેંકમાં સિલ્વર છે અને ગોળાફેંકમાં બ્રોન્ઝ છે. અને પછી હવે આગળનો ટાર્ગેટ છે 2021માં વર્લ્ડ ચેમ્પિયનશિપ સિનિયર, 2022માં એશિયન ગેમ્સ અને 2024માં ઓલિમ્પિક. અને હું ત્યાંથી દેશનું નામ ગૌરવ કરવા માગું છું. બનાસકાંઠાનું નામ વિશ્વમાં ગૌરવવંતુ છે. પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના નીતિન ચૌધરીએ પેરા ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ખેડૂત પરિવારમાંથી આવતા નીતિને 2 વર્ષ ગાંધીનગરમાં તાલીમ લીધી હતી અને ત્યારબાદ નીતિન ચૌધરીનું સિલેક્શન થયું હતું. જોકે બનાસકાંઠાના 2 યુવકોએ પેરા એથ્લેટિકમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું છે. મેં સુનિલ તન્વર, સાઈ એથ્લેટિક્સ કોચ ગાંધીનગર. મેરી 2 ટ્રેનિંગ ગુજરાત સે નીતિન ચૌધરી ઓર રાજેન્દ્ર રાણા, જો પેરા જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ નોટવિલ સ્વિટ્ઝરલેન્ડ મેં હુઈ હૈ, ઉસમેં રાજેન્દ્ર રાણા ને ગોલ્ડ જીતા હૈ ઓર નીતિન ચૌધરી ને સિલ્વર ઓર બ્રોન્ઝ મેડલ જીતા હૈ. યે STC પેરા કે એથ્લેટ હૈ, મેં વહાં કોચ હું ઓર યે સ્ટાર્ટિંગ સે વહી 2-2.5 સાલ સે મેરે પાસ હી પ્રેક્ટિસ કર રહે હૈ ઓર જો પેરા કા જો સ્ટેન્ડર્ડ થા ઉસકે હિસાબ સે મેને ઇનકો બહુત હી અચ્છે સે સિસ્ટમેટિક ઢંગ સે ટ્રેનિંગ કરવાઈ હૈ ઓર પૂરા હમારે સાઈ કી તરફ સે સહયોગ હૈ, ફેસિલિટી પૂરી હૈ ઓર અભી જો આગે ભવિષ્ય મેં જો ઇનકો પેરા એક્સિલન્સી સ્ટાર્ટ કી હૈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને, ઉસમેં ઇનકો પૂરી ફેસિલિટી મિલેગી. 10,000 પોકેટ મની મિલેગી પર મંથ ઓર 6.5 લાખ કે કરીબ સાલાના ગવર્નમેન્ટ ઇન પે ખર્ચ કરેગી ઓર વહાં પેરા કા યે અકેલા ઇન્ડિયા કા નોડલ સેન્ટર બન ગયા હૈ. અભી ભી સ્ટાર્ટ હોને જા રહા હૈ એકેડમી ઓર STC પેરા ચલી રહી થી જો અકેલા સેન્ટર ઇન્ડિયા મેં અપના પેરા કા. સુનિલ તન્વર, એથ્લેટિક્સ કોચ સાઈ. બનાસકાંઠાનું સમગ્ર વિશ્વમાં નામ રોશન કરનાર નીતિન ચૌધરી અને રાજેન્દ્ર રાણાનું જિલ્લા વહીવટીતંત્રએ સન્માન કર્યું હતું. જિલ્લા કલેક્ટરે આ 2 યુવકોને પેંડા ખવડાવી અને સન્માન કર્યું હતું. ત્યારે હવે આ 2 યુવકો 2021 અને 2024માં રમાનારી ઓલિમ્પિકની તૈયારી કરશે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.